ભગવાન જે વસ્તુ કરે ને ભેગો સહાય મોકલે. બોલો, આ બાજુ તો આપણે ઓછો વાંધો હતો, પણ ઓલી સાઈડ તમે જુઓ કે અમુક જગ્યામાં બહુ. અને પછી જે બધા સહાય આવી ભાઈ, અમેરિકામાં એટલી સહાય આવી. બોલો, એને એમ કે કચ્છના માણસો પાસે કપડાય નહીં હોય એવું એવું સમજી આવડાય. તે ન્યા તો એની બાયુ તો જીન્સ પહેરે ઈ જ મોકલ્યા હોય ને, જીન્સ મોકલ્યા. બોલો બાયુ. પછી આ કેવડાવ્યું કે સહાય કરો છો કે મજાક કરો છો? અમુક અમુક આવું કર્યું હતું, પણ એને જ બિચારાને ખબર ન હોય. એને તેમ જ હોય કે આવો ભાઈ હરખાને એરું ઘેરે એરું જ મહેમાન હોય એવું જ લાગે ને. પણ નહીં, ભગવાન જે તકલીફ આપે ને ભેગી સહાય મોકલે. વાવાઝોડામાં મકાન પડી ગયું હોય તો એની સહાય મળે. હે, ગૌશાળાનું ઘાસ થોડું ઘણું બધું પલળી ગયું હોય, જાહેરાત કરો કે ભાઈ અમારું તમામ ઘાસ પલળી ગયું છે, તો તરત સહાય મળે. જો ભગવાન નુકસાન કરે ને તો એની સહાય મોકલે. પણ આપણે જુગારમાં બંગલો હારી ગયા હોય તો એક જણો પાના ટીપતો ટીપતો કે હાચી નીચી છી રમોને તો ભગવાને સહાય કરે. અહીંયા દ્રૌપદીનો દાખલો દિન બેઠો. બોલો, પાંડવો આદિ જાત ભગવાને સહાય કરી કે નહીં? હવે હેઠો બે ઈ વસ્તુ જુદી હતી, એ તારી તીન પતિ નહોતી. એક જગ્યાએ પાંચ જણા જુગાર રમતા હતા ને, ત્યાં પોલીસ આવી ગઈ. અને પોલીસ આવીને ધોકાવા જ મળ્યા. બોલો, ક્યાંક મારતા નહીં કે કેમ? ઉપર બોર્ડ જવો તો અહીંયા બોર્ડ માર્યું હતું, ખેલે ગુજરાત જીતે ગુજરાત. બોલા કે તારો બાપ ખેલ કુંભનું છે અને એ જે આપણી જે કાયદેસરની રમતો છે, તાકે આપણી કાયદેસરની જ રમત છે ને, આ ક્યાં બીજી છે? આ પાના સાપવામાં કે અમારા બાપના કારખાના નહોતા, કોકે સાહેબ પાસે એટલે રમી છી ન ખામાયો. બોલો, ત્યાં તો પોલીસ સોટી પડ્યો, ત્રણ શાને પકડી પકડીને જે આમ ગાડીમાં લઈ જતા હતા, ઓલી ટાટાની ગાડી હતી મોટી, એ ભરતા હતા. ત્યાં એક જણો બધાને પહેલાં દોડીને બેસી ગયો. બોલો, માર્યા વગેરે. તો સાહેબે એને પૂછ્યું, કેમ તું કેમ દોડીને સડી ગયો? એ કે ઓલો ખરે ઊભો ઊભો જવું ભૂલ્યું હતું, જવાનું છે ફાઈનલ, પછી શું એમ. અને ત્રીજી વાત જુઓ સ્વામીજી, આજ કારણ કે તમે હમણાં સતત મને સાંભળો છો એટલે મારે આમાં ઘણું ફેરવીને કહેવું પડશે. હમણાં સંતો ખરેખર હમણાં ખૂબ પ્રોગ્રામ મારે કરે છે, નકર એમ થાય કે માયાભાઈ તો એનું એ જ ગુબ આવે. પણ હું એટલે કહું ને, હું 100% કોચી જ કરીશ. અને આવે મજા ને આમ, કાંઈક આપણે નવું નવું કહે તોય મજા આવે. હા, બોર્ડ હતું ને માર્ગદર્શન આપતું હતું કે આગળ વધો, એટલું જ લખેલું બોર્ડ ઉપર, આગળ વધો. આ બોર્ડ વાંચી વાંચીને અમરસિંહભાઈ ઘણા માણસો આગળ વધી ગયા. એમાં ચોમાસું આવ્યું અને એક વેલ ઉગી, વેલી આગળ વધતી વધતી એ બોર્ડ ઉપર વીંટવાઈ ગઈ. એ વીંટલાઈ ગઈ ને, વીંટલાઈ ગઈ એટલે બોર્ડે વેલને કીધું કે વેલબેન હટી જાઓ. કે કેમ? એ કે તમે વીંટળાઈ ગયો છો ને, મને બીજા વાંચી નથી શકતા. એટલે વેલે કીધું કે કાંઈ આવો વારો તારો તારે ન કરાય. કે કેમ? તા કે હું વાંચીને જ આગળ વધી જઉં. હું આમ બરોબર કોટો કાઢ્યો ને, બોર્ડ વાંચી કે આગળ વધો એટલે હું વધી. અને હું વીંટળાણી. તા કે તું વીંટળાણી, પણ બીજાને માર્ગદર્શન અટકી ગયું એનું શું? અને ત્યારે વેલ એટલું બોલી કે કેદું ને અહીંયા ઊભા, કે 50 વર્ષ થયા ક્યાંય ગયા? કે એકલા બોર્ડ જ બીન્યા? આપે ક્યાંક જાઓ, અનુભવ કર્યા પછી કહેશો ને તો બહુ મજા આવશે. બોર્ડમાં સંતમાં ફેર એટલો છે કે સંત અનુભવ કરીને પછી આપણને કહે છે કે આવું કરશો તો આનંદ આવશે. જ્યાં આદર હશે, જ્યાં આવકાર હશે, જ્યાં ભજન હશે, એ ઓટોમેટિક આ ધરતીમાં આનંદ આવશે. વાહ, ધન્યવાદ ધન્યવાદ. અમદાવાદ એક દરબાર શિકાર કરવા જતા હતા, નામ હતું વજયસંગ બાપુ. એ શિકારે જતા હતા, ઘોડા ઉપર પોતે છે, આગળ મૃગલો છે,
અને મૃગલો એટલો બધો દોડ્યો જાય છે જંગલમાં, એમાં બે રસ્તા આવે છે, એ બે રસ્તામાં કયા રસ્તે મૃગલો વયો ગયો એ ખબર ના રહી, અને ઘોડું ઊભું રાખ્યું. ન્યાય કવિરાજ ઊભા થા, એ કવિને પ્રશ્ન એને પૂછ્યું કે કવિરાજ, હમણાં અહીંથી મૃગલો પસાર થયો તો એ કયા રસ્તે ગયો મને કહેશો? કવિ, ગામડાના કવિ હતા, એને ખબર નહોતું આ કોણ છે. કે બાપ આપ કોણ છો? ઠાકોર મહારાજ વજેસંગ છું. ઓ, તમે શિકારે ચડ્યા એમ? જો અહીંયા બે કેળા છે, પાપ કરતો પાછો ફર ક્યાંક ધર્મ કરવા જા, પાપ કરતો પાછો ફર ક્યાંક ધર્મ કરવા જા, આના કેળા બે વજા હવે ફાવે ન્યા જા. જે કેળે મૃગલો ગયો છે એ પાપનો કેળો છે, અને જે રસ્તો સીધે સીધો તારા ઘીરે વયો જાય છે એ પુણ્યનો કેળો છે. અને કહેવાય ગયો કે એ તીર્કામઠાને ભાંગી નાખ્યો છો, અને એટલું નહીં પણ તેથી એમ કહેવાય રાજાએ હુકમ કરી નાખ્યો છો કે મારા 1800 પાદરમાં કોઈ દી શિકાર ન થવો જોઈએ. ભલા માણા કોઈક માર્ગદર્શક મળી જાય. આપણે રસ્તે બોર્ડ જોઈએ છે, બોર્ડ પણ સદગુરુ છે. ક્યાં જવું છે? વ્રજવાણી યારા દેખાડતા જાય, એના યારે યારે પોગી જાવ ને તોય અહીંયા પોગી. પણ આપણે એમ કે બોલો પુત્રનો બોર્ડ નો હું ખબર પડો છો, આવા ગયો તો ધોળાવીરા આવે, માયાવીરા નો આવે. એક બોર્ડ ઉપર જેમ આહાડ ધરતીને ખોળે મહેમાન થયેલો, અને કલરા ડુંગર માથે એમ કહેવાય કે ઓઠો જામ અને હોથલ પદમણી. આ કચ્છના ઓઠો જામ અને હોથલ હોરઠના આ બે નું જયારે એમ કહેવાય કે મિલન થયું, અને જયારે મળ્યા છે અને પોતે રહ્યા છે કંડરા ડુંગરમાં, ગાંડીગીરમાં, કંડરા ડુંગર ને અહીં ગુફાની અંદર એમ કહેવાય બે જણા રહે છે. એ ભોયરામાં ગુફાની અંદર બેઠી બેઠી હોથલ છે એ રોટલા કરે છે, જેસલ અને જખરો બે એમ કહેવાય કે આજુબાજુ રમે છે, અને એમાં જ એમ કહેવાય બરોબર સમ ધાણા કરતી એમ કહેવાય કે વીજળીનો નાતારામ ચાલુ થયો, દેવળિયા ચેવળિયા વાદળ આકાશમાં ચડ્યા, અને ધીરે 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 કરતા વરસાદના ફોરા ઠામ નાનીભાઈ આમ ધીરે ધીરે વરસાદના ફોરા મળ્યા પડવા, અને આભમાં એમ કહેવાય કે એમ કહેવાય કે મેઘે ગર્જના કરી અને મેઘને હડુડતો જોઈ, અને હામે એના ડુંગરની ટૂંક ઉપર મોરલો પોતાની ડોકની હાકલના ત્રણ ત્રણ કટકા કરીને જાય એમ કહેવાય કે ત્રણ ટોંકા કહીને ટેહોંગ ટેહોંગ મેં આવ મેં આવ મેં આવ આમ ત્યાં ત્રણ ટોંકા પૂરા થયા ત્યાં તો ઓઢાની આંખ માલી ઠામ 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 મળ્યા આવું પડવા. અને ઓઢાને રોતા જોઈને એના બે બાળકો દોડી અને માં ઓથલ પાસે જાય છે. માં કહા, મારા બાપુજી રોવે છે, એની આંખમાં આહુડા છે, હવે ઓઢો જામ મરદનું બાસકું ભલા માણા કે એક એક તલવારના ઝાટકે દહ દહના માથા ઉલાળી નાખતો હોય, આવા મરદની આંખમાં આહુ રૂડા ન લાગે એટલે લોટના પીંડાનો ઘા કરી કાથરોટમાં અને ઓથલ બહાર આવ્યા ને જોયું તો ઓઢો આમ હળું હળું આમ આહુડાને લૂસે છે. અને ત્યારે ઓથલ પૂછે છે, ઓઢા કેમ આ જણહરો છો, કેમ તારી આંખમાં આહું છે? ઓથલ આવ હાચું કહો કે કેને ત્યારે મોરલાને મેં બોલતો જોયો ને, અને ઓથલ આજ અહાડી બીજ છે, અહાડી બીજ એટલે અમારા કચ્છનું નવું વરહ કહેવાય, અને જ્યારે અહાડી બીજની આજે અને આમ કહેવાય કે મોરલાનો ટોંકો જોયો એટલે મને મારો કચ્છડો યાદ આવ્યો, આ મોરને જોયો ને એટલે મને મારો કચ્છ સાંભળ્યો છે. ઓહો, આ મોરલાએ મારા ઓઢાને અણહરો કર્યો, આ મોરલાએ બોલી અને મારા ઓઢાને રોવરાવ્યો, હવે ઓથલ સ્વામીજી મોરલાને ઠપકો આપે છે ગાંડીગીરના મોરલાને કે મોરલા
મોથલાજા મોરલાને કીધું કે હવે બોલતો નહીં હો, તને બોલતો સાંભળીને મારા ઓઢાની આંખમાં આહુંડા આવ્યા, મતલબ મતલબ મોરલા લઉં તો આગો તું આગો મિયો જા. મોરલો કહે છે, ગોથલ ગાંધીધામમાં અમે તો ગાંધીગીરના મોરલા છીએ અને અમને ભૂખ લાગે ને તો અમે કાકરાથી પેટ ભરી લઈએ, પણ સાંભળ વથલ મારવા હોય તો મારી નાખ. પણ આયન બોલીએ એ પાંજા હૈડાય ભાત મરા, એ હોથલ અમે જો આજ રત આવે ને બોલીએ નહીં ને તો તો અમારું અહીંયું ફાટી જાય એમ સ્વામીજી, આજ અમે ન બોલીએ ને તો તો અમારા અહીંયા ફાટી જાય ભલા માના. હે એટલે એવો રૂડો આનંદ છે ને આજ કહેવા દઉં બાપ, કે આહાર ધરતીને ખોળે મહેમાન થયો હોય એવો આજનો આનંદ છે. અને પાછા લગભગ બીજની આજુબાજુ છે, કોક વળી એમ કે છે કાલ બીજ વહી ગઈ, કોક કે બે બીજ છે, પણ આપણા માટે કાયમ બીજ છે મારા બાપ. આજ કાર્યક્રમની શરૂઆત થવા જઈ રહી છે ત્યાં જ એક ખાસ જાહેરાત કરી દઉં કે અહીંયા જે કાંઈ રકમ આવશે એમાંથી એક પણ રૂપિયો અમે લઈ જવાના નથી, એ તમામ પૈસા અહીંયા વ્રજવાણી ગૌશાળા જે આપણી છે એ ગૌશાળાની અંદર મારો બાપ જો જવાના છે, એટલે તાળીના ગળાથી વધાવો બધું. અને જેને રકમ લખાવવાની ઈચ્છા હોય એને ક્યાં છે ટેબલ ભાઈ આપણું, મારી જમણી સાઈડ અને તમારી ડાબી સાઈડ, એટલે એકચ્યુઅલી ગોટાળો ન થાય, મારી જમણી સાઈડ અને તમારી ડાબી સાઈડ, હા એટલે ત્યાં લખાવી દેજો. અને બહુ સારા બે નામ આવ્યા છે, ભાઈ શ્રી ધનજીભાઈ કેરાસિયા અને તેમના તરફથી અહીંયા 11,001 રૂપિયા આવે છે, જોરદાર તાળી નાગડાથી વધાવો. અને ભાઈ શ્રી લક્ષ્મણભાઈ ઢીલા, આમ નામ જ ઢીલા છે હો, પણ આમ બહુ બહુ સરસ છે, એની સરનેમ જ ખાલી અટક ઢીલા છે, અમારે તળાજામાં ઢીલાના ઘર ઘણા, હા પણ આમ નામ જ ઢીલા, કામમાં બહુ આમ એવા લખમણભાઈ તરફથી પણ અહીંયા 11,001 રૂપિયા આવે છે, જોરદાર તાળી નાગડાથી વધાવો, ખૂબ ખૂબ ધન્યવાદ, વાહ. ધળ 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 ધળ
આભાર 347 બદલ. શાંતિકરણ જગભરણ માળી ઘણો ઘડ્યા ભવ ઘાટ, એથી નમીએ તને નારાયણી માળી વિશ્વરૂપ વૈરાટ. મૂળ વાત વ્રજવાણી ધામમાં આજ સ્વામી શ્રી નિત્ય સ્વરૂદાસજી મહારાજ એમના મુખેથી એ જ વ્રજની વાણીની વાણી આપ સાંભળી રહ્યા છો. એવા એક પવિત્ર માહોલમાં, એક આ પવિત્ર ભૂમિમાં સાહેબ અમે બીજે પણ યાદ કરીને કહેતા હોય કે વ્રજ વાણીના ચોકમાં ખાલી જય અને એ માટીને તમે મસ્તક ઉપર ચડાવી દેવું ને તોય કલ્યાણ થાય, કારણ કે આ મારા નારાયણના પગલા પીડ્યા છે. એ વ્રજ ભૂમિમાં, એ વ્રજવાણી ભૂમિમાં, આ કચ્છની ધરામાં એક બાજુ રવેચી બીજા બિરાજે છે, એક બાજુ વરૂડી બિરાજે છે, અને એની વચ્ચે વ્રજવાણી બિરાજે છે. સ્વામીજી જેવું બોલે છે એવું જીવે છે, એની વાણીને વંદન કરી, ભગવાન ભાગવતજીને વંદન કરી, ઉપસ્થિત મેં કીધું એમ તમામ મહાપુરુષોને વંદન કરી, ઠેઠ આગળ બેઠા ન્યાલી લઈ અને પાછળ ઉભેલા વ્યક્તિઓ સુધી આ બધાને વ્રજવાણીમાં એમ કહેવાય સ્વાગત કરું છું. વાગ્યા ઢોલીડાના ઢોલ, એ ઢોલના નાદ આ ધરતીને કાયમ સંભળાતા રહેશે, કાયમ ધબકતા રહેશે. અને એની વચ્ચે જ્યારે ભગવાન ભાગવતનું, જ્યારે અહીંયા ભગવાન કૃષ્ણના અને ભગવાન ભાગવતના અને ભગવાન સ્વામિનારાયણના જ્યારે અહીં ગુણગાન ગવાઈ રહ્યા છે, એ મંડપમાં જ્યારે મને બોલવાનો અવસર મળે છે, એટલે પહેલાં તો મારી જાતને ધન્ય અનુભવું છું. હું અને મારો સમગ્ર સ્ટાફ, ભાઈ તબલસિંહ, ભાઈ નિલેશ, એમને તાળીના ગળાથી વધાવો. એ આજ બોટાદથી આવ્યો છે, તેમજ અમારે વિપુલ બેન્જોમાં સંગત આપે છે, એને તાળીના ગળાથી વધાવો. અને અમારું ભાવનગરનું ઘરેણું ભૂપતભાઈ મેર, એ મંજીરાના અંદર સંગત આપે છે, તાળીઓથી આપણે એમને વધાવીએ. તેમજ જ્યાં બેઠા છો ત્યાં મઢીને અમારા શબ્દોને તમારા કાન સુધી પહોંચાડે છે એ ભટના સાઉન્ડ, અને દાદા અને એમનો દીકરો બંને પણ અહીંયા આજે બિરાજે છે, એમને પણ વંદન કરી, એમને પણ તાળી નાગડાથી આપણે બધાઓ. તેમજ તમે જ્યાં બેઠા છો અને આખી દુનિયામાં તમને દેખાડે છે એવું લક્ષ ચેનલ અને એનું આખી ટીમ, એમને પણ તાળી નાગડાથી બધાઓ. આ બહુ તમે એમાં આખો સ્ટાફ પાછો ડાયો બહુ છે, ચેનલ છે લક્ષ. તમારું લક્ષ બરાબર હશે ને તો જ માણસ પોતાની પ્રગતિ કરી શકે. વિચાર જેના સારા હોય, લક્ષ્ય જેનું સારું હોય તો એને જ્યાં પહોંચવું ત્યાં પહોંચી શકાય. અને કદાચ બધું સારું હોય પણ લક્ષ્ય સદગુરુ સુધી ન હોય, લક્ષ્ય ભગવાન સુધી ન હોય, લક્ષ્ય તો ત્યાં રાખવું પડે ને. અને જ્યાં લક્ષ્ય રાખીએ છીએ ને, પહોંચવું છે તમારા સદગુરુ સુધી, પહોંચવું છે તમારા ભગવાન સુધી, ત્યાં પહોંચશો ને એટલામાં વચ્ચે ભગવાન તમને યાત્રા કરાવી દેશે. જો ભાઈ, ભગવાન કૃષ્ણ રાસ રમતા હોય ને તો ફરતી ગોપીઓ છે, ભગવાન વચ્ચે છે. આપણે ભગવાન સુધી પોગવા આવીએ ને ત્યાં વચ્ચે ગોપીઓ આવી જાય. એટલે આપણે રાસ રમવાને બદલે ફેરા મળીએ ફરવા. અને પછી એવો આખી જિંદગી રાસ હાલે. અને બે વસ્તુ એવી છે ભાઈ, કાયમ માણસ ખોટું બોલે છે, કાયમ બોલે જ તે. પેલી વાત કહું, બેનો કાયમ બોલતા. આપણે કાંઈક એક કોઈ એક પૂછ્યું હોય ને કે એટલું તો શું કે, મારે તાર ભાઈને પૂછવું તો પડે હો. આ સાચું છે, મારે તાર ભાઈને પૂછ્યા વગર મારે તને આ ન પડાય ભાઈ. અને એક પુરુષ એમ કે આપણે કાંઈ બાયુને પૂછવું ન પડે હો ભાઈ,
આ બે હાવ ખોટા છે. આ બે શબ્દો પણ એ બધી વસ્તુ એક બાજુ મૂકીને સાથે સત્સંગ કરશો ને તો આ પ્રશ્ન જ નહીં આવે. ભલા માણાજી આખો પરિવાર જે સાથે સત્સંગ કરતો હશે એને આ પ્રશ્ન નહીં આવે. અને ત્રીજી વાત, આપણે એમ કે ભાઈ આવું કરીએ તો પાપ થાય, આમ કરીએ તો પુણ્ય થાય. જો આ રસ્તા તો બે છે જ. હમણાં જ અમે લખમણ બાપાને ભાઈને અમે જમતા હતા ત્યારે અમારા વાસુરભાઈ સૈડા ને બધા બેઠા ત્યારે મેં એક વાત કરી.